चलो विद्यार्थी मित्रों, आपने धोरण 8 विषय गणित અને ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ એટલે કે આપણે 7મા ધોરણમાં પહેલું ચેપ્ટર શીખ્યા હતા પૂર્ણાંક સંખ્યાઓ, આપણે 8મા ધોરણમાં પહેલું ચેપ્ટર શીખવાનું છે સમય સંખ્યાઓ, એટલે કે અત્યાર સુધીમાં આપણે જેટલું ભણી ગયા છીએ એનું આપણે ફરીથી એટલે કે 7મા સુધી આપણે જેટલું ભણી ગયા છીએ એ આપણે ફરી વખત રિવાઇઝ કરવાનું છે, એટલે કે પહેલી વખત સૌપ્રથમ તો પહેલો થોડું થોડું જે યાદ આપણને ભૂલાઈ ગયું છે એ થોડું યાદ કરી લઈએ. તો સૌથી પહેલા તો આપણે સંખ્યાઓના પ્રકાર વિશે શીખી લઈએ, એટલે કે સંખ્યાઓના પ્રકાર. તો સૌથી પહેલા જો સંખ્યાઓના પ્રકાર વિશે જોઈએ તો સૌથી પહેલો પ્રકાર આપણે કયો શીખતા હતા? પ્રાકૃતિક સંખ્યાઓ. સૌથી પહેલા કયો પ્રકાર શીખ્યા હતા? પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર, એટલે કે પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. માટે પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ એન વડે, શેના વડે? કેપિટલ એન વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કેપિટલ એન વડે દર્શાવાય છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? નેચરલ નંબર. હવે પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ કોનો કોનો થાય? તો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? એકથી થાય. ક્યાંથી થાય? એકથી, એટલે કે એક બે ત્રણ ચાર એમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 અનંત સુધી એમ સંખ્યાનો સમાવેશ થાય છે. પણ શરૂઆત ક્યાંથી થાય? 1 થી. 1 થી પછી બધી જ મોટી સંખ્યા આવે એ બધી સંખ્યાનો સમાવેશ એમાં થશે, પ્રાકૃતિક સંખ્યામાં. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જો 1 થી થતી હોય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહી શકાય? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? એક. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની જો વાત કરવામાં આવે તો એને છે કઈ? એક. ખ્યાલ આવી ગયો? પછી પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાને બીજી કઈ સંખ્યા તરીકે ઓળખાય? પ્રાકૃતિક સંખ્યા તો આપણે કહીએ છીએ પણ એને બીજા બે નામ છે, તો પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા બે નામે ઓળખી શકાય? તો પ્રાકૃતિક સંખ્યાને ધન સંખ્યા અને ગણતરીની સંખ્યા. કઈ સંખ્યા? ધન સંખ્યા અથવા તો ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખાય છે. એટલે આના બે નામ, પ્રાકૃતિક સંખ્યાના બે નામ કયા કયા? ધન સંખ્યા અથવા તો ગણતરીની સંખ્યા. એટલે કે પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવાય છે, પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 એમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને પ્રાકૃતિક સંખ્યાને ધન સંખ્યા અથવા તો ગણતરીની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે બધાને? આ આપણે પ્રાકૃતિક સંખ્યા ક્યાં શીખ્યા હતા? ધોરણ 5 માં આપણે શીખ્યા હતા. હવે આપણે જોઈએ નંબર 2. તો નંબર 2 માં આપણે સંખ્યાનો પ્રકાર શીખીશું. કઈ સંખ્યા? તો પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા આપણે કયા ધોરણમાં શીખતા હતા? છઠ્ઠા ધોરણમાં. તો પૂર્ણ સંખ્યાને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? હોલ નંબર કહીએ છીએ. શું કહીએ છીએ? હોલ નંબર. એટલે પૂર્ણ સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવાય? તો પૂર્ણ સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવાય? તો પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવાય છે.
पूर्ण संख्या ना संकेत में सेना वडे दर्शावाय छे w वडे दर्शावाय छे। पूर्ण संख्या में कोनो कोनो समावेश थाय छे तो पूर्ण संख्या में पूर्ण संख्या की शुरुआत क्या थी थे तो जीरो थी। क्या थी थे जीरो थी એટલે 0 1 2 3 એમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે એટલે કે પૂર્ણ સંખ્યાને સંકેતમાં w વડે દર્શાવાય પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 એમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ 0 થી થઈ ને તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે 0 ખ્યાલ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછું ધારો કે હું અહીંયાથી 0 હટાવી દઉં મેં અહીંયાથી શું કર્યું 0 હટાવી દીધું તો કઈ સંખ્યા વધી 1 2 3 અનંત સુધી સંખ્યા વધી ને તો 1 થી 1 2 3 એમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ તમે શેમાં કરતા હતા પ્રાકૃતિક સંખ્યામાં કરતા હતા પણ આગળ બીજી કઈ સંખ્યા ઉમેરાણી 0 ઉમેરાણી એટલે કે 1 2 3 એમ અનંત સુધી બધી સંખ્યાઓ કઈ છે પ્રાકૃતિક સંખ્યા તો છે એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે છે કે નથી આવતી આવે છે ને તો બધી જ પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય આ ખરા ખોટા પૂછાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય સાચું કે ખોટું તો શું આવે સાચું કેમ કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી કેમ કારણ કે જી આ બધા તો પ્રાકૃતિકમાં આવે પણ 0 એ છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી તો અહીંયા હું આ ખરા ખોટામાં પૂછાઈ શકે શું પૂછાઈ શકે કે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય દરેક પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય પૂર્ણ સંખ્યા કહી શકાય પરંતુ આનું ઊંધું વિધાન પૂછે તો કેવું કહેવાય ખોટું કે દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય તો ખોટું ક્યાં લઈ ગયો ચાલ હવે આપણે જોઈએ નંબર 3 ઉપર ચલો નંબર 3 માં આવશે પૂર્ણાંક સંખ્યાઓ નંબર 3 માં શું આવશે પૂર્ણાંક સંખ્યાઓ ચલો પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર શું કહેવાય ઇન્ટીજર પરંતુ પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવાય છે પૂર્ણાંક સંખ્યાને આ જેટલી પણ મેં ખાલી જગ્યાઓને ખરા ખોટા હું તમને સમજાવ્યું બધું જ એક માર્ક્સમાં પૂછાય છે એટલે ધ્યાનથી સાંભળજો પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં સેના વડે દર્શાવાય છે તો કેપિટલ Z વડે દર્શાવાય છે પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય છે તો પૂર્ણાંક સંખ્યામાં બધા જ ઋણ પૂર્ણાંક બધા જ કેવા ઋણ પૂર્ણાંક શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે એટલે કે આમાં વાત કરીએ તો અનંત થી આવતા -3 -2 -1 0 1 2 3 એમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે એટલે કે આ બધી સંખ્યા કેવી કહેવાય તો આ બધી સંખ્યા કહેવાય ઋણ અપૂર્ણાંક કેવી કહેવાશે ઋણ અપૂર્ણાંક સોરી ઋણ પૂર્ણાંક આને શું કહેવાશે શૂન્ય અને આ બધી સંખ્યા છે એ બધી સંખ્યાને શું કહેવાશે તો ધન પૂર્ણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ કોનો કોનો થશે તો પૂર્ણાંક સંખ્યામાં બધા જ ઋણ પૂર્ણાંક બધા જ ધન પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે ખાલી આટલું વિચારો તો
एक बे त्रण अनंत सुधी बधी संख्या छे ने तमे कई संख्या कहो छो प्राकृतिक संख्या कहो छो ने तो बधीज प्राकृतिक संख्या ने शू कहेवाय पूर्णांक संख्या શું કામ કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે પછી અહીંયાથી વિચારો તો શૂન્યથી એક બે ત્રણ ચાર અનંત સુધી તો આ સંખ્યા કઈ થઈ કે પૂર્ણ સંખ્યા થઈ ગઈ ને તો બધી જ પૂર્ણ સંખ્યાને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય ખ્યાલ આવ્યો આ પણ ખરા ખોટામાં પૂછાય છે એટલે આપણે ધ્યાન રાખવાનું ચલો પહેલું વાક્ય શું લખશો કે દરેક પ્રાકૃતિક સંખ્યાને દરેક પ્રાકૃતિક સંખ્યાને કેવી સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય અને બીજું વિધાન શું લખશો તો બીજું વિધાન તમે શું બનાવશો કોના વિશે બનાવશો તો દરેક પૂર્ણ સંખ્યાને દરેક પૂર્ણ સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે પૂર્ણાંક સંખ્યા કહેવાય પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યાને પ્રાકૃતિક કે દરેક પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં સમજણ પડે છે તમને ચલો નંબર 4 હવે આપણે ચેપ્ટર ઉપર આવીએ કઈ સંખ્યા આવશે તો સમમેય સંખ્યા કઈ આવશે સમમેય સંખ્યા તો સમમેય સંખ્યાઓ કોને કહેવાય વિચાર સમમેય સંખ્યાઓ અહીંયા સુધી આપણે 7મા ધોરણમાં અભ્યાસ કરીને આયા સાતમા ધોરણમાં સેમનામાં પેલું ચક્રતુ પૂર્ણાંક સંખ્યા હતું ને એટલે કે પાંચમું છઠ્ઠું સાતમું બધા ધોરણમાં એક એક સંખ્યાઓ ભણીને આવ્યા પણ આઠમા ધોરણમાં આપણે કઈ ભણવાની છે સમમેય સંખ્યાઓ અને આનો આ જ ચેપ્ટર તમારે નવમા ધોરણમાં પણ આવશે સંખ્યા પદ્ધતિઓ એમાં પણ આપણે આના વિશે અભ્યાસ કરીશું એટલે થોડુંક અગત્યનું ચેપ્ટર છે જોઈએ છે ચલો સમમેય સંખ્યાઓ કોને કહેવાય તો જે સંખ્યાને p by q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને શું કહેવાય સમમેય સંખ્યા કહે છે જો ફરીથી કહી દો જે સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવી શકાય તો અહીંયા ના દેખાય તો ફરી એક વખત કહી દો p by q એટલે અપૂર્ણાંક સ્વરૂપ કેવું સ્વરૂપ અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે p by q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય સમમેય સંખ્યા કહે છે આના ઉપરથી ખાલી જગ્યા પણ પૂછાય છે આ આ ખાલી જગ્યા બે રીતે પૂછે છે એટલે ધ્યાનથી જવાબ લખવાનો કાં તો એવું પૂછે ખાસ ધ્યાન આપજો પ્રશ્નમાં કાં તો એવું પૂછે કે સમમેય સંખ્યાને ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવે સ્વરૂપ પૂછે તો કેવું સ્વરૂપ p by q સ્વરૂપ પણ સમય સંખ્યાને ખાલી જગ્યા વડે દર્શાવાય તો તમારે શું લખવાનું તો સમય સંખ્યાને કેપિટલ Q વડે દર્શાવાય છે સ્વરૂપ પૂછે તો P by Q સ્વરૂપ પણ એમ પૂછે સંકેતમાં શેના વડે તો કેપિટલ Q વડે એટલે કે સમય સંખ્યાને સંકેતમાં કેપિટલ Q વડે સેના વડે સંકેતમાં કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે એટલે સંકેત પૂછે તો કેપિટલ ક્યુ સ્વરૂપ પૂછે તો પી બાય ક્યુ હવે પી બાય ક્યુ સ્વરૂપ એટલે કેવું તો અહીંયા જો હું સમજાવું ચલો પી બાય ક્યુ સ્વરૂપ તો પી બાય ક્યુ સ્વરૂપ એટલે એમાં પી ને કહેવાય અંશ પી ને શું કહેવાય અંશ અને ક્યુ ને કહેવાય છેદ પી ને શું કહેવાશે અંશ અને ક્યુ ને કહેવાશે છેદ તો p અંશ છે અને q શું છે છે તો q છેદ હોય તો આને શું લખાય q not equal to 0 p તો કોઈ પણ સંખ્યા હોઈ શકે p કોઈ પણ એટલે કે p અહીંયા જો તમારે લખવું હોય તો p belongs to z belongs નો મતલબ થાય કે અંદર સંખ્યા z માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે p ની કિંમત z માંથી કોઈ પણ સંખ્યા લખે z એટલે પૂર્ણાંક સંખ્યા z માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે પણ q નું મૂલ્ય ક્યારેય 0 હોઈ શકે નહીં એટલે કે છેદ ક્યારેય કોઈ પણ સંખ્યાનો છેદ ક્યારેય 0 હોઈ શકે નહીં સમજણ પડે પછી સમમેય સંખ્યામાં કોની કઈ કઈ સંખ્યાનો સમાવેશ થશે તો સમમેય સંખ્યામાં બધી જ પ્રાકૃતિક
पूर्णांक, बधीज प्राकृतिक संख्या, पूर्ण संख्या अने पूर्णांक संख्या उपरांत अपूर्णांक संख्या। केवी संख्या? अपूर्णांक संख्या, એટલે કે દશાંશ સ્વરૂપ હોય તો પણ ચાલે, એટલે કે અપૂર્ણાંક સંખ્યા દશાંશ સ્વરૂપે અપૂર્ણાંક વગેરેનો સમાવેશ થાય છે। વગેરેનો શું થાય છે? સમાવેશ થાય છે, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યા પણ આવેલા, બધી જ સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા, એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય। બધી જ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પણ સમય સંખ્યામાં થાય, એટલે બધી જ પૂર્ણ સંખ્યા સમય સંખ્યા કહેવાય। પૂર્ણાંક સંખ્યા, તો બધી જ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પણ સમય સંખ્યામાં થાય, એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય। ઉપરાંત આ ત્રણ સંખ્યા સિવાય કઈ નવી સંખ્યા ઉમેરાય છે? તો આ ત્રણ સંખ્યા સિવાય અપૂર્ણાંક વાળી સંખ્યા, કેવી? અપૂર્ણાંક, અને દશાંશ સ્વરૂપે પણ અપૂર્ણાંક હોય તો પણ એ સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા। જેમ કે હું ઉદાહરણ કહું, તો ઉદાહરણ તરીકે જેમ કે ત્રણ, તો ત્રણ એ પ્રાકૃતિક સંખ્યા છે પણ એને સમય સંખ્યા પણ કહેવાય। માઇનસ સાત, તો માઇનસ સાત પૂર્ણ સંખ્યા છે પરંતુ એને સમય સંખ્યા પણ, માઇનસ સાત કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા કહેવાય? ના કહેવાય। જેમ કે હું અહીંયા લખું જીરો, તો જીરો એ પૂર્ણ સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય। પછી અહીંયા આપણે લખીએ જેમ કે માઇનસ સાત, તો માઇનસ સાત કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા છે તો એને સમય સંખ્યા કહેવાય। ઉપરાંત કઈ નવી ઉમેરાશે? જે અપૂર્ણાંક સ્વરૂપે, એટલે કે બે ના છેદમાં પાંચ, તો બે ના છેદમાં પાંચ નો તો પૂર્ણાંકમાં આવે, ન પૂર્ણમાં આવે, ન પ્રાકૃતિકમાં, તો આવી સંખ્યા અપૂર્ણાંક વાળી સંખ્યા શેમાં આવશે? સમય સંખ્યામાં। જેમ કે જીરો પોઈન્ટ પચીસ, તો જીરો પોઈન્ટ પચીસ આ દશાંશ સ્વરૂપ કહેવાય, પરંતુ આનું અપૂર્ણાંક સ્વરૂપ ફેરવો તો શું થઈ જાય? પચીસ ના છેદમાં સો થઈ જાય ને, એટલે કે દશાંશ વાળી સંખ્યા, અપૂર્ણાંક વાળી સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યા બધાને ભેગા શેમાં કરી શકાય? સમય, બધી જ સંખ્યાને સમય સંખ્યા કહી શકાય, પણ કઈ કઈ? અપૂર્ણાંક વાળી, બધી જ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। ખ્યાલ આવે છે? હવે બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ આના છેદમાં તો કઈ છેદ નહીં, તો સમય સંખ્યા તો હંમેશા કેવી હોય? પી બાય ક્યુ સ્વરૂપે હોય ને, એટલે કે અંશ અને છેદ સ્વરૂપે હોય। જેમ કે પ્રાકૃતિક સંખ્યામાં તો છેદ છે જ નહીં, તો એને કેમ સમય સંખ્યા કહેવાય? તો કોઈ પણ સંખ્યાના છેદમાં કઈ ના હોય તો એક તો હોય, એટલે કે તમે ખાલી એક લખો છો તો એક એ શું કહેવાય? તો એકના છેદમાં એક તો હોય જ છે। બે લખો છો તો બે ના છેદમાં એક તો હોય જ છે, પરંતુ જે સંખ્યાના છેદમાં એક હોય એનો છેદ આપણે લખતા નથી, એટલે કે હવે એક બે નથી, એકના છેદમાં એક છે, બેના છેદમાં એક છે, પણ છેદ એક હોય એટલે આપણે એની નીચે છેદ લખતા નથી, એટલે આ બધી સંખ્યાઓ અપૂર્ણાંક સ્વરૂપે જ છે, પણ જેના છેદમાં એક હોય એ આપણે સંખ્યામાં શું કરીએ? છેદ લખતા નથી। ખ્યાલ આવ્યો? તો આ બધી થિયરી તમારે ધ્યાનથી સમજવાની છે અને એના પછી તમારા ચોપડામાં લખવાની અને તૈયાર કરવાની છે, એટલે કે આ બધી જ જે મેં તમને થિયરી ચલાવી, ખરા ખોટા ખાલી જગ્યા એક માર્ક્સના વિકલ્પોમાં ખાસ પ્રશ્ન એક માર્ક્સના બનતા હોય, એટલે આ બધું ધ્યાનથી સમજો અને તૈયાર કરવાની।